નોકરી કરતા કોઈ જાત નું ક્યારે મેં નિસ્બત થી જોયેલ જ નથી, કોઈ વસ્તુ ની વાત નથી. હવે જે અત્યારે જે ચાર લોકોએ આવીને ફિનાઇલ પીધું છે, એકચ્યુઅલી ખ્યાલ નથી કે ભાઈ એનો વિવાદ શું છે અમારી સાથે, કે જમીનમાં જે કાંઈ કોઈનું રહી ગયું હોય સૂચિત. હવે અમે તો 2017ની અંદર ડિમોલેશન આ લોકોએ હાઈકોર્ટના ઓર્ડર પછી આખી જગ્યામાં ડિમોલેશન અને ચોખ્ખી થઈ ગયા પછી અમે ચોખ્ખી જગ્યા લીધેલી હતી. એ પછી આ લોકોએ બાબા સાહેબનું પૂતળું રાખ્યું અને દબાણ આવ્યું છે, અને જે લોકો પછી જ્યારે અમારે સમાધાન થયું તો એ લોકોને અમે એ લોકોએ કીધું રીતે પેમેન્ટ આપી અને બધાને સમિતિ પત્રક લઈ પેમેન્ટ કર્યું છે. અને એ લોકો સમજૂતીથી બાબા સાહેબને અમે બીજું એને 15 લાખ રૂપિયાના ખર્ચે આપ્યા હતા, એ લોકોએ માંગ્યા હતા, એનું મંદિર બનાવી દીધું અને એ લોકો કાયદેસર બાબા સાહેબને ફેરવા છે મંદિરમાં. પણ બીજા જો કોઈ બહાર ના હોતા એ કોઈક ઝઘડા ઝઘડી અંદર અંદર એ લોકોને થયેલ. અમારે તો વેપારી છી, અમે તો ત્યાં આજે એમું બિલ્ડિંગ બનાવીએ, બીજું શું કરીએ? અને આવી વાદ વિવાદ હોય તો અમે પણ જગ્યા ના લઈએ, કારણ કે અમને ચોખ્ખી કહીને સોદો કર્યો હતો વાદ વિવાદની જગ્યા. હવે એ કોઈ સૂચિતના પ્લોટ મને 2-3 દિવસથી આવો ફોન આવે છે, ભાઈ અમને આમાં પેમેન્ટ નથી મળ્યું. તો મેં એ લોકોને કીધું હતું ભાઈ હું કમિટીમાં વાત કરી લઉં અને આપને અન્યાય નહીં જાય કોઈને, એવું મેં 2-5 દિવસમાં નિર્ણય લેવાનું કીધું. તો છતાં એ લોકો અહીંયા આવી ગયા છે.